ડભોઈ ખાતે માં ભારતીય યુવા સમિતિના ઉપક્રમે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 500 બાઇક અને 50 જેટલી કાર જોડાઈ હતી અને નગરના વિવિધ માર્ગો ઉપર પણ ફરી હતી. ડભોઈ ખાતે માં ભારતીય યુવા સમિતિના ઉપક્રમે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 ઉપરાંત બાઇકો અને 50 ઉપરાંત કાર સાથે બાઇક રેલીનો પ્રારંભ ડભોઈ સરિતા ક્રોસિંગથી કરવામાં આવ્યો હતો. આ રેલીમાં ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. મુખ્ય આયોજન યુવા મોરચા ઉપપ્રમુખ ગૌરવ જોશી, હાર્દિક ચૌહાણ સહિત માં ભારતીય યુવા સમિતિના યુવાનો પણ જોડાયા હતા. ડીજેના તાલ સાથે આ રેલી સરિતા ક્રોસિંગથી નીકળીને ડેપો, વડોદરી ભાગોળ, ટાવર, કન્યાશાળા, જૈનવાગા, નાંદોદી ભાગોળ, કુંભારવાગાથી ફરી ડેપો ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રસંગે વિશાલભાઈ શાહ, દીક્ષિતભાઈ દવે, બીરેનભાઈ શાહ, ધ્રુમિલભાઈ મહેતા, અમિતભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં યુવાનો અને ભાજપ અગ્રણીઓ જોડાયા હતા. ડભોઈ નગરના યુવાનો જોડાયા છે અને મુખ્ય અતિથિ અમારા શ્રી શૈલેષભાઈ મહેતા ધારાસભ્ય અમારી સાથે રેલીમાં જોડાયા છે અને અમે અહીંયા અત્યારે સરિતા પાટણ, વડોદરી ભાગો, ટાવર ચોક, લાલ બજાર, જૈન વાઘામાં રહીને, કુમાર વાઘામાં રહીને અડવાની હોલે સમાપ્તિ કરેલી. કેટલા યુવાનો છે? 500 બાઇકો છે અને 50 ફોર વ્હીલર. હિતેશ જોશીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ડભોઈ.